નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું જેએમ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે આવનારી તલાટી તેમજ અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થાય તેવા કેટલાક મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો આવો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની. બ્લડ ગ્રુપના પ્રકારો કયા વૈજ્ઞાનિકે આપ્યા હતા? જવાબ, લેન્ડિસ સ્ટીનર. પ્રશ્ન નંબર 2, ગુજરાત રાજ્યની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલા કિલોમીટર છે? જવાબ આવશે 590 કિલોમીટર. પ્રશ્ન નંબર 3, ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય કયું છે? જવાબ, ગુજરાત. વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લાઓ આવેલા છે? જવાબ આવશે 33 જિલ્લાઓ. રતનમહાલ રીચ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ, દાહોદ. સિમેન્ટની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે? જવાબ આવશે ચૂનાના પથ્થરનો. કઈ નદી અંતસ્થ એટલે કે કુંવારિકા નદી તરીકે ઓળખાય છે? જવાબ આવશે બનાસ, સરસ્વતી અને રૂપેણ. પ્રશ્ન નંબર 8, ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ, જૂનાગઢ. ગુજરાતમાં કપાસના ઉત્પાદનમાં કયો પ્રદેશ પ્રખ્યાત છે? જવાબ આવશે મિત્રો, કાનમ પ્રદેશ. વિદ્યુત ઉપકરણોની બનાવટમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? અબરખ અને તાંબાનો. પ્રશ્ન નંબર 11, દાંતીવાડા બંધ કઈ નદી ઉપર આવેલો છે? જવાબ આવશે બનાસ નદી પર. પ્રશ્ન નંબર 12, ગુજરાતનું સૌથી ઊંચામાં ઊંચું પર્વત શિખર કયું છે? જવાબ, ગિરનાર. જેસોર રીચ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા. પ્રશ્ન નંબર 14, ગુજરાતમાં જરૂર ઉદ્યોગ સૌથી વધુ પ્રમાણમાં વિકાસ ક્યાં થયો છે? જવાબ આવશે સુરત. પ્રશ્ન નંબર 15, ધાતુઓને ઓગાળવા માટે શેનો ઉપયોગ થાય છે? જવાબ, ફ્લોસ્પાર. કયું પુસ્તક વડાપ્રધાન નરસિંહ રાવ દ્વારા લિખિત છે? ધી ઇનસાઇડર. ત્યારબાદનો પ્રશ્ન, રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનવા માટે કેટલા ટકા બેઠકો મળવી જરૂરી છે? જવાબ આવશે મિત્રો, 10 ટકા. સંસદના કોઈ ગૃહમાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી વગર કેટલા દિવસ ગેરહાજર રહે તો તેને ગેરલાયક ઠેરવી શકાય છે? જવાબ, 60 દિવસ. સંસદમાં શૂન્યકાળની શરૂઆત કયા વર્ષથી થઈ? જવાબ આવશે મિત્રો, 1962. મુંબઈ, કલકત્તા, મદ્રાસ હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ? જવાબ, 1861માં. બંધારણની કઈ કલમમાં સુધારો કરી મતદારની ઉંમર 21માંથી 18 કરવામાં આવી? જવાબ આવશે મિત્રો, 329 નંબરની કલમ. જો મિત્રો આપને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા આવનાર વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. આ વિડીયો જોવા બદલ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર.